અમદાવાદ શહેરમાં નવરાત્રીના બીજા નોરતે પણ રંગ રાત્રિ ગરબા આરકે ફાર્મ સિંધુ ભવન ખાતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાર્ટી પ્લોટમાં બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. કલરફુલ ડ્રેસમાં પોતાના મિત્ર સાથે પરિવાર સાથે ખેલૈયાઓએ અલગ અલગ સ્ટાઇલ કરી અને ગરબે ગુમ્યા હતા. ખેલૈયાઓમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રીના બીજા નોરતે આરકે ફાર્મમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા. ગરબાનો બીજો દિવસ અને ગરબાના બીજા દિવસની અંદર પણ ધૂમ ગરબા પાર્ટી પ્લોટ અંદર જોવા મળી રહ્યા છે. અત્યારે આપણે મોટી સંખ્યામાં જે ખેલૈયાઓ જોઈ રહ્યા છો, અલગ અલગ પ્રકારના જે પોશાક છે તે પહેરીને જે પોતાના મિત્ર વર્તુળની સાથે જેવો ગરબા રમવા આવી રહ્યા છે. બીજો દિવસ છે અને હવે તો મોડી રાત સુધી ગરબા રમવાની જ્યારે પરવાનગી મળી ચૂકી છે ત્યારે તમામ જે લોકોના ચહેરા પર ખુશી જોવા મળી છે. સાથે સાથે જ એક તાલ સાથે નવા ટ્રેન્ડિંગ કપડાઓ સાથે તમામ જે ખેલૈયાઓ છે તે ગરબા રમી રહ્યા છે અને સાથે જ એક જે માતા આરાધના જે ગરબાથી જે લોકો કરે છે તે કરતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે તમામ લોકોના ચહેરા પર ખુશી પણ જોવા મળે છે. અચ્છા, કેટલા સમયથી ગરબા રમી રહ્યા છે? અત્યારે કેટલી મજા આવે છે? એટલે કેટલા વર્ષોથી 8-9 વર્ષથી રમીએ છે. બહુ મજા આવે છે. વડો અહીંયા અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ છે પણ મજા આવે છે. આ વખતે નવું શું છે ગરબામાં? બસ આ કે કોન્સેન્ટ્રિક સર્કલ્સમાં રમવાનું. અમાર વડોદરામાં એવું નથી. કપડા નવા છે, એક નવી સ્ટાઇલનું બધું પહેરવાનું છે ને એ બધું છે. અચ્છા, કેટલો ખર્ચો કરો ગરબામાં? દરરોજ 200-300 તો જાય જ અને નાસ્તો કરીએ તો અલગ. સોરી, ઓર્નામેન્ટ એ બધાનો બી બહુ ખર્ચો થાય. મહિનામાં લાઈક દિવસનો 1000 થાય. આનંદની સાથે સાથે જે ચહેરા ઉપરની જે ખુશી છે તે પણ જોવા મળી રહી છે અને સાથે જ તમામ જે લોકો છે તે ગરબાની મજા માણી રહ્યા છે. અચ્છા, કેટલી મજા આવી રહી છે ગરબાની? બહુ જ સરસ મજા આવે છે ગરબાની. કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા? પ્રેક્ટિસ નથી, આ તો લોહીમાં છે ગરબા તો. અને એવું કહી શકાય જ્યાં ગુજરાતી ત્યાં ગરબા ને ગરબા જ્યાં ગુજરાતી? હા, ચોક્કસથી. તમે કોની સાથે ગરબા રમો? હું બધા અમારું કોલેજનું ગ્રુપ છે એમની સાથે. અને કે હવે તો વહેલી સવાર સુધી પરવાનગી મળી ગઈ છે તો કેટલો આનંદ થાય? ખૂબ જ આનંદ થાય છે કારણ કે ફ્રેન્ડ સર્કલ છે જોડે એટલે ગાવાની મજા આવે છે. તે રમતા જોવા મળે છે. ટ્રેડિશનલ જે ગરબા છે તેનો એક જે રૂપ જે છે તે પણ જોવા મળ્યો. સાથે સાથે જુનવાણી જે ગરબા છે તે પણ રમવા મળી રહ્યા છે. કેટલા વર્ષ થઈ ગયા ગરબા રમતા રમતા? 45. અને તમે દર વર્ષે આવો છો ગરબા રમવા કે કેમ? હા, દરેક વખતે આવીએ છીએ. તો આ વર્ષે શું નવું છે? તમે કપડામાં કેટલો ખર્ચો કર્યો? ઓર્નામેન્ટ કર્યા? નહીં, સ્પેશિયલ હવે તો કે ફેશનમાં જે પહેરો એ બધી ફેશન. આપણા જૂના ગરબાની સાથે નવા ટ્રેન્ડિંગ ગરબા? નવામાં થોડો તો ફેર પડે છે. ન્યૂ યંગસ્ટર છે એમને નવા ગરબામાં વધારે મજા આવે. મોટી સંખ્યામાં જે બીજા દિવસના ગરબા અને ગરબાની સાથે તમામ લોકો છે પોતાના પરિવાર મિત્રો અને તમામ લોકોની સાથે ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન કુમાર નાણા સાથે મેહુલ ચંદ્ર ઝૂમતા. ગરબામાં ફક્ત નાના બાળકોને, યુવાનો અને મોટી ઉંમરના લોકો પણ ગરબા રમતા હોય છે, પરંતુ અત્યારે નાના નાના લોકો જે ગરબા રમે છે તેની કંઈક મજા અલગ છે. જે પ્રમાણે અલગ અલગ કોસ્ચ્યુમ સાથે જે નાના નાના બચ્ચા છે તે ગરબા રમી રહ્યા છે, કારણ કે તેમના જે કોસ્ચ્યુમની સાથે સાથે તેમના અલગ જે ટ્રેન્ડિંગ વસ્તુઓ જે જોવા મળી છે, ખાસ કરીને તેમણે જે ઇમિટેશન લગાવ્યું છે અને આ વખતે ચશ્મા કંઈક અલગ લાગી રહ્યા છે. અને આવડી મોટી પાક અને એ પણ નાના બાળક છે અમારે, આપણે એમને પૂછી લઈએ કે કેટલી મજા આવી રહી છે. અચ્છા, આવડી મોટી પાક નાનો છો, કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરે છે? અલગ લુક બનાવવા માટે પ્રાઇસ
કરવા માટે શોખ છે. આ દોદો ભાઈ તને ઇનામ તો મળવાનું છે ને આજે? કાલે પહેલો દિવસ હતો એમાં જીતી ના રહ્યો ઇનામ. નાની દીકરીઓ પણ આપણી પાસે છે, તે પણ કંઈક અલગ રીતે તૈયાર થઈને આવી છે, તેમના પણ કોસ્ટ્યુમ છે, સાથે આ વખતે શૂઝ પણ જે છે તે પણ અલગ રીતે ટ્રેન્ડિંગ કરવા માટે આ બધું બનાવ્યું છે. એટલે કે ઇનામ જીતવાની તૈયારી કરીને તું આવી છે ને? હા, મહિના પહેલાની તૈયારી ચાલે છે. તો આજે તને કેટલો આનંદ થાય છે? તો અલગ કોસ્ટ્યુમ બહુ જ મજા આવે છે. આખા વર્ષ આના દાદા દિવસમાં આવે છે, એટલે કે નવરાત્રી એ સૌથી મોટો તહેવાર છે. તમામ જે લોકો છે તેમાં ખૂબ જ તૈયારીઓ ચાલી રહી છે. તૈયારી ચાલી કયા પ્રકારનું કોસ્ટ્યુમ છે આવડતે? મારું નામ મયંક ત્રિવેદી છે, હું અહીંયા અમદાવાદની છું અને આ ડેકોરેશન જોઈને હજી મારી તૈયારી ચાલુ છે થોડી ઘણી. આ કોસ્ટ્યુમને શું કહેવાય? એકચ્યુઅલી આજનું મારું કોસ્ટ્યુમ બેઝ ઓન પીકોક છે. મારી આજનું કોસ્ટ્યુમનું થીમ આખું પીકોક ઉપર છે અને આરાધના પ્રાર્થના અને સાથે સાથે ગરબાની ધૂમ. કેમેરામેન